मूवर्स चेरिटेबल ट्रस्ट द्वारा अलग अलग क्षेत्रों में पोतानो महत्वनो योगदान आपनार 71 जेटली महिलाओं सम्मान करवा माटेनो कार्यक्रमनो आयोजन करवामां आव्युं हतुं, जेनी अंदर केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोश अने मेयर हेमालीबेन बोघावाला उपस्थित रह्या हता अने महिलाओं ने सम्मानित कर्या हता। 75મા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેરમાં 2008થી વિવિધ ક્ષેત્રે કાર્યરત સામાજિક સંસ્થા મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં આજ રોજ સ્પોર્ટ્સ, સંરક્ષણ, શિક્ષણ અને સાહસિક ક્ષેત્ર સહિત અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર 71 જેટલી મહિલાઓનું સન્માનિત કરવા માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ ક્ષેત્રોમાં સમાજને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડનાર 71 મહિલાઓના અદમ્ય સાહસને બિરદાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મૂળ ઉદ્દેશ મહિલાઓના ઉત્થાન અને સમાનતાના અવસરો મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રમીલાબેન અને પેરામેડિકલ ઓલિમ્પિકમાં દેશને પહેલી વખત સિલ્વર મેડલ આપનાર ભાવિનાબેન પટેલ સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ બાબતે વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલે આયોજક પાસેથી જાણી હતી। મારું નામ છે દુરૈયા મુસ્તુફા તપિયા અને મારી સંસ્થાનું નામ છે મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ। આજે નારી ગૌરવ પુરસ્કાર 2022 સીઝન 1 એમ કરીને આજે આયોજન કરવામાં આવેલું હતું અને આજે એક પ્લેટફોર્મ પર 71 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જે લોકોને ડિફરન્ટ કેટેગરીના હતા, જેવી રીતે કે સ્પોર્ટ્સમાં છે, જેમણે કંઈક એડવેન્ચર કરેલું છે, જે લોકો પોતે આપણે ઇન્ફ્લુઅન્સર છે, એવી રીતે કરીને ડિફરન્ટ કેટેગરીની એ લોકોની મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા। આપણે જ્યાં સુધી પેલું સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ ને, કે એક મહિલા જ્યારે એક એમને કંઈક હટકે કંઈ કામ કરવાનું હોય, સમાજથી કંઈક અલગ કામ કરવાનું હોય, તો એવી એમની એક પહેચાન, એક કંઈક ડિફરન્ટ કંઈ એમની ઓળખાણ હોય છે, તો એ લોકોને એના માટે કરીને આપણે એ બધી નારીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા। મહેમાન તરીકે આપણે માનનીય અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન જરદોશજી, આપણા હોમ મિનિસ્ટર હર સંઘવીજી અને આપણા સુરતના મેયર આપણે હેમાલીબેન બોગાવાલા ઉપસ્થિત રહ્યા। આજે દરેક નારી પોતાની રીતે એક આગવી એમની પોતાની ઓળખાણ હોય છે। આજે કોઈ બી ગામડામાંથી કોઈ બિલોંગ કરતી હોય કે શહેરમાંથી કોઈ બિલોંગ કરતી હોય, પણ એમના પોતાના જે કંઈ પણ ડ્રીમ્સ છે તો એમને આગળ લાવવા માટે એમને એમના પરિવારનો હંમેશા એમણે સપોર્ટ કરવો જોઈએ અને એ ડ્રીમ્સને પૂરા કરવા માટે એક મહિલાએ પણ આગળ આવવું જોઈએ। અમને એમને પોતાની ઓળખ એક ઊભી કરવી જોઈએ ને પોતાને એમણે સમજવું જોઈએ ને આગળ વધે એવી રીતે સ્ત્રીઓ